नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनो स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए रेशियो एनालिसिस एनो एग्जांपल नंबर 10। द फॉलोइंग इन्फॉर्मेशन इज टेकन फ्रॉम द फाइनेंशियल रेकॉर्ड्स ऑफ रवि लिमिटेड। टोटल सेल इफ विच 25% कैश सेल, जेमां 25% कैश छे। कॉस्ट ऑफ गुड्स सोल्ड, टोटल सेल માંથી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માઈનસ કરો એટલે ગ્રોસ પ્રોફિટ મળે। નેટ પ્રોફિટ આફ્ટર 50% ટેક્સ, આફ્ટર ટેક્સ છે, એમાં ટેક્સ પ્લસ કરો એટલે બિફોર ટેક્સ મળે, એમાં ઇન્ટરેસ્ટ પ્લસ કરો એટલે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ મળે। ઇક્વિટી શેર કેપિટલ, રિટેન અર્નિંગ્સ આ બંનેનું ટોટલ થાય શેર હોલ્ડર્સ ફંડ, પ્લસ 10% ડિબેન્ચર પ્લસ કરો એટલે કેપિટલ એમ્પ્લોયડ કહેવાય। એ બંનેમાંથી ફિક્ટિશિયસ એસેટ્સ હોય તો માઈનસ કરવી પડે। फिक्स एसेट्स, स्टॉक, डेप्टर्स, कैश आ त्रण छे करंट एसेट्स, क्रेडिटर्स, बिल्स पेएबल, बैंक ओवरड्राफ्ट आ त्रण छे करंट लायबिलिटीज, एंड प्रिलिमिनरी एक्सपेंसेस इज द फिक्टिशियस एसेट्स। फ्रॉम द अबव इन्फॉर्मेशन कैलकुलेट द फॉलोइंग रेशियोज। फर्स्ट ऑफ ऑल करंट रेशियोज, करंट एसेट्स अपॉन करंट लायबिलिटीज। करंट एसेट्स 2,08,000 upon current liabilities 90,000 is equal to 2.31:1. Second, debtors ratio, debtors plus bills receivable upon credit sale into 360. For debtors hai pas hai tumne 96,000 एंड बिल्स रिसीवेबल जीरो अपॉन क्रेडिट सेल इनटू 360। तो क्रेडिट सेल फाइंड करिए, टोटल सेल 9 लाख, एमा 25% माइनस 25% कैश 2,25,000 and 6,75,000 is the credit sale। And the debtors ratio is 51.2 days then operating ratio, cost of goods sold। અહીં તમને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપવામાં આવી છે 580,000 પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ ફાઇન્ડ કરવાના છે ઇન 200 અપોન સેલ્સ। સેલ્સ પણ આપી દેવામાં આવ્યું છે 9 લાખ। હવે બરાબર ધ્યાન આપજો, અહીં ઓપરેટિંગ એક્સપેન્સીસ મહત્વના, ઓપરેટિંગ એક્સપેન્સીસ ની ફોર્મ્યુલા આવે, ઓપરેટિંગ એક્સપેન્સીસ મતલબ ગ્રોસ પ્રોફિટ માંથી તમે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ કરો એટલે તમને ઓપરેટિંગ એક્સપેન્સીસ મળે। તો પહેલા પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જોઈએ। પ્રોફિટ આફ્ટર ટેક્સ તમને આપ્યો છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ 60,000। તો એમાં પહેલા પ્લસ કરવાનો ટેક્સ, બરાબર યાદ રાખજો કઈ રીતે। સપોઝ પ્રોફિટ 100 માઇનસ 50% ટેક્સ, એટલે 50% આવે આફ્ટર ટેક્સ। આ જે છે 50% લખે છે, એટલે હું સ્ટેપ મૂકવાનું કે આફ્ટર ટેક્સ 50% ધેન ટેક્સ ઓલસો 50%, આફ્ટર ટેક્સ 60,000, વોટ ઇઝ ધ ટેક્સ એન્ડ ટેક્સ ઇઝ ઓલસો 60,000, 1,20,000 ઇઝ ધ પ્રોફિટ બિફોર ટેક્સ, પ્રોફિટ બિફોર ટેક્સ। એટલે 1,20,000 ના 50% કરો એટલે 60,000 ટેક્સ હોય અને 60,000 પ્રોફિટ હોય। આમાં પ્લસ કરવાનું ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ તમને આપવામાં આવ્યો છે ડિવેન્ચર પર, ડિવેન્ચર છે 10%, 1,80,000, 1,80,000 ના 10% ઇઝ ઇક્વલ ટુ 18,000 એન્ડ 1,38,000 ઇઝ ધ પીબીઆઈટી, પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ। નાઉ ઓપરેટિંગ એક્સપેન્સીસ ફાઇન્ડ કરીએ,
આપણી પાસે સેલ છે 9 લેખ, એમાંથી માઇનસ કરીએ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ COGS, એ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે 5,80,000. હવે જે વધે એને ગ્રોસ પ્રોફિટ કહેવાશે, જીપી 3,20,000. એ ગ્રોસ પ્રોફિટ માંથી માઇનસ થાય પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, યાદ રાખજો પીબીઆઈટી માઇનસ કરો 1,38,000, એન્ડ ધ ઓપરેટિંગ એક્સપેન્સીસ આર 1,82,000. તો અહીંયા લખાશે 1,82,000 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 84.67%. Then stock turnover is equal to cost of goods sold upon average stock. Cost of goods sold 580,000. ये तो हमने आपके लिए से. हवे ये opening stock केटलो, closing stock केटलो ये उन्नत ही की तो. Only for stock side पर से तुमने 80,000. इतनी यानी average stock समझिए नहीं हम की देवान. जरे closing stock है को होए. અને ઓપનિંગ સ્ટોક ન આપો હોય તો ક્લોઝિંગ સ્ટોક ઇઝ એવરેજ સ્ટોક. આ નિયમ યાદ રાખજો. 580,000 upon 80,000 is equal to 7.25 times. Then return on capital employed is equal to profit before interest and tax 1,38,000. આ કેલ્ક્યુલેશન આપણે કરી upon capital employed into 100. capital employed ની ફોર્મ્યુલા છે capital plus reserve plus long term liability minus fictitious assets. હવે અહીં કેપિટલ છે, પ્લસ રિઝર્વ 54,000 પ્લસ, આ એક અપવાદરૂપ એક્ઝામ્પલ છે. એની અંદર તમારે પહેલી નેટ પ્રોફિટ જે 60,000 આપ્યો છે ને એ પણ પ્લસ કરવાનું, બીજી કોઈ જગ્યાએ પ્લસ નથી કરવાનું. પરંતુ આ એક એક્સેપ્શન છે, ઇન અપવાદ છે. પ્લસ લોંગ ટર્મ લાયબિલિટી 1,80,000 ડિબેન્ચર માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ 5,000 પ્રિલિમિનરી એક્સપેન્સીસ, એન્ડ ધ આન્સર ઇઝ 5,89,000 અપોન 5,89,000 ઇન્ટુ 100, એન્ડ ધ આન્સર ઇઝ 23.43%. નંબર 6, રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ અપોન શેર હોલ્ડર્સ ફંડ ઇન્ટુ 100. આપણી પાસે નેટ પ્રોફિટ છે 60,000 અપોન શેર હોલ્ડર્સ ફંડ, અને ફોર્મ્યુલા છે કેપિટલ પ્લસ રિઝર્વ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. કેપિટલ 3 લે પ્લસ રિઝર્વ માં 54 પ્લસ 60,000 માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ 5,000, એન્ડ ધ આન્સર ઇઝ 4,09,000. ઇન્ટુ 100 14.67%. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પીબીઆઈટી પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 1,38,000 અપોન ઇન્ટરેસ્ટ ઓનલી ઇન્ટરેસ્ટ 18,000 ઇઝ ઇક્વલ ટુ 7.67:1. તમે 1 રૂપિયો ઇન્ટરેસ્ટ ચૂકવો છો એની સામે તમને 7.67 પ્રોફિટ થાય છે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, આવો મતલબ થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.